नमस्कार दर्शक मित्रों, गुजरात मिरर साथे हूँ छु मिनल त्रिवेदी। एक नजर करिए आज ना टॉप 20 न्यूज पर। जसदणना काळासर गाम पासे कोथळामांथी जीवाती खदबत्ती अजाण्या पुरुषनी लाश मळी, हत्या करी कोई फेंकी ગયાની શંકા। રાજકોટના રેસકોર્સમાં પ્રથમ વખત ગૌટેક 2023 એક્સપોનું આજે પ્રારંભ થયો। બળદગાડા સાથે શોભાયાત્રા નીકળી, વજુભાઈએ યજ્ઞમાં આહુતિ આપી। વેરા વિભાગ દ્વારા આજે ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ હાથ ધરી, 40 મિલકતો સીલ કરી, 105 મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારી, સ્થળ ઉપર રૂપિયા 1.11 કરોડની વસૂલાત થઈ। 26 મેના રોજ ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ભારે પવન। હવામાન વિભાગ અનુસાર શુક્રવારે દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ બની, શાહપુર દરિયાપુરમાં 280થી વધુ પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ યોજાયું। લોકસભાની ચૂંટણી પહેલા સરકારના વિવિધ વિભાગોમાં 9600થી વધારે ખાલી જગ્યા ભરવામાં આવશે। એસટીમાં 3400 ડ્રાઈવર કંડક્ટર અને મહેસૂલ વિભાગમાં 6000 કારકુનોની ભરતી કરવાની જાહેરાત। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો, દાંતીવાડાના જાત ગામે ગેરકાયદેસર રીતે સાદી રેતીના 5 ડમ્પર 6 ટ્રેક્ટર ઝડપાયા, 1.50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો। ડ્રોન સર્વેલન્સ દ્વારા ખનિજ ચોરી ઝડપી પાડવામાં આવી। ગુજરાતના વિદ્યાર્થીઓને અપાશે અમેરિકાની કક્ષાનું ઉચ્ચ શિક્ષણ। અમેરિકાના ચાર્ટર્ડ સ્કૂલિંગ કોન્સેપ્ટથી રાજ્યમાં 135 કરોડના ખર્ચે 75 શાળા બનાવાશે। કાશ્મીરમાં G20 બેઠકનો આજે છેલ્લો દિવસ। એલજી સિંહાએ કહ્યું, જમ્મુ કાશ્મીર ટૂંક સમયમાં દુનિયાના ટોપ 50 પર્યટન સ્થળોમાં સામેલ થશે। નવા સંસદ ભવનના ઉદઘાટન પહેલા વિપક્ષ દ્વારા વિરોધ શરૂ, 28 મેના રોજ થશે દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન। 19 વિરોધ પક્ષોએ ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની કરી જાહેરાત। નવા સંસદ ભવનમાં સ્થાપિત થશે સેંગોલ, 60,000 કર્મીઓનું થશે સન્માન। સેંગોલને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક માનવામાં આવે છે। શિરડી સાંઈબાબાના દરબારમાં દાતાઓએ દાનનું દૂધ વહાવ્યો, 900 કરોડની આવક થઈ, દાનપેટીમાંથી 200 કરોડની રોકડ મળી, આવકનો જૂનો રેકોર્ડ તૂટ્યો। અમૃતસરમાં ગેંગસ્ટર જર્નેલ સિંહની ગોળી મારીને હત્યા કરાઈ, 4 હુમલાખોરો ફરાર થયા, ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા, ગુજરાતીઓમાં ગર્વની લાગણી છવાઈ। અમેરિકાના મિશિગન, ઇન્ડિયાના અને કેન્સાસમાં નિર્માણ થશે મા ઉમિયાનું મંદિર, વિશ્વ ઉમિયાધામ મૂર્તિ પધરાવશે। સ્નેહમિલનમાં 1000થી વધુ પરિવારો જોડાયા। દુનિયાના અમીરોની સંપત્તિમાં રાતોરાત ઘટાડો થયો, છેલ્લા 24 કલાકમાં જેફ બેઝોસે 1.63 લાખ કરોડ ગુમાવ્યા। ટોચના અબજોપતિઓની સંપત્તિ ઘટી, અબજોપતિઓની સંપત્તિ ઘટવાની વચ્ચે ટોપ 20માં અદાણી અંબાણીની સંપત્તિમાં વધારો। ભારતની જીડીપી પહેલીવાર 350 લાખ કરોડને પાર, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું કે ભારત આગામી કેટલાક વર્ષોમાં સૌથી ઝડપથી વિકસતું G20 અર્થતંત્ર બનશે। અનુપમા સિરિયલના ફેમસ એક્ટર નિતેશ પાંડેને કાર્ડિયક અરેસ્ટ આવતા મૃત્યુ થયું। એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું હિમાચલ પ્રદેશમાં એક અકસ્માતમાં નિધન થયું। 200 કરોડ મની લોન્ડરિંગ કેસમાં જેકલિન ફર્નાન્ડીઝને કોર્ટે આપી મોટી રાહત, વિદેશ જવાની મંજૂરી આપી, આઈફા અવોર્ડ્સમાં એક્ટ્રેસ હાજરી આપશે। આઈપીએલ ફાઇનલની ટિકિટ 20 મિનિટમાં જ વેચાઈ ગઈ, 28 મે રવિવારે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ મેચ। હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર। નમસ્કાર।